નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. શું જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. તો હાલમાં મહેસાણા જબરદસ્ત ચર્ચામાં મુકાયેલા રામોસણાથી વિસનગર રિંગ રોડ પર જતા બ્રિજની ચર્ચા, જે બ્રિજ 2014માં બની અને તૈયાર થયો હતો, કે બ્રિજ હાલમાં ચર્ચામાં મુકાયો છે, કે બ્રિજ દર ચોમાસાની સિઝનમાં નાના મોટા ગાબડાઓ પડતા હતા અને અવારનવાર આરએમબી દ્વારા રિપેરિંગ કરવામાં આવતો હતો. તે બ્રિજ પરનું ગાબડું આ વખતે મસ્ત મોટું બની અને પડ્યું હતું ત્યારે બ્રિજ બંધ કરવામાં આવ્યું હતું. અત્યારે બ્રિજનું સમારકામ ચાલુ છે. અધિકારીઓનું કહેવું એવું છે કે 15-20 દિવસમાં બ્રિજનું કામકાજ પૂર્ણ થઈ જશે. પરંતુ આ બ્રિજમાં ગાબડું પડવું એ કોઈ નવાઈની વાત નથી. જ્યારથી આ બ્રિજ તૈયાર થયો ત્યારથી વારંવાર ગાબડા તો ચાલુ જ છે. બ્રિજને હજુ તો 10 વર્ષ પૂર્ણ થયા. તો આ બ્રિજની રેલવે પરનો ઓવરબ્રિજ છે તે કેટલું ટકશે? હવે એ તો તંત્ર કેમ સૂતું રહે છે? તંત્ર કેમ જાગતું નથી? શું આ બ્રિજ મોટી હોનારત સર્જે તેની રાહ જોઈ રહ્યા છે? શું આ બ્રિજનું બાંધકામ કર્યું તે કંપનીની સામે કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે કેમ, તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા, રિપોર્ટર રણજીતસિંહ વાઘેલા સાથે. તો મહેસાણાની અંદર એક ચર્ચામાં મુકાયેલો જે બ્રિજ છે, જે રોમોસણાથી માનવ આશ્રમ ચોકડી જતો અને અમદાવાદથી દિલ્હી જતી રેલવે લાઇન પર આ પુલનું બાંધકામ કરેલું હતું. 2014ની અંદર બાંધકામ કરવામાં આવ્યું હતું. તે પુલ અત્યારે મહેસાણાની અંદર એક જબરજસ્ત ચર્ચામાં મુકાયો છે કે 2014 પછી આ પુલમાં દર એક વાર નાના મોટા ગાબડાઓ તો પડતા જ હતા અને એનું રિપેરિંગ કામ પણ કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે આ પુલ પર જે ગાબડું પડ્યું છે એમાં માજા મૂકી છે કે મસ્ત મોટું એવું એક ગાબડું પડ્યું છે કે જેના કારણે બિલકુલ વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને બિલકુલ પુલને બિલકુલ બ્રિજની અવર જવર બિલકુલ બંધ કરવામાં આવે છે. પરંતુ મહેસાણાની અંદર આ પહેલો એવો બ્રિજ નથી કે જે એક ગાબડું પડ્યું. આના પહેલાં પણ 6 લાઇન રોડ પર બ્રિજ બની રહ્યો હતો, જે રૂપેણ નદી પર, જે બ્રિજને ચાલુ કરવામાં આવે તે પહેલાં જ બ્રિજ ધસી પડ્યો હતો. બીજો એક બ્રિજ છે જે બેચરાજી બાયપાસ રોડ પર, એ પણ અધવચ્ચેથી ધસી પડ્યો હતો. તો આજે તંત્ર કેમ ઘોર નિંદ્રામાં સૂતું જ રહે છે અને આ ભ્રષ્ટાચારીઓ ક્યાં સુધી આવો ને આવો ભ્રષ્ટાચાર કરતા રહેશે કે અવારનવાર આ પબ્લિકના ટેક્સના પૈસેથી જે સરકાર કામ કરી રહી છે પરંતુ અવારનવાર આ જ પ્રોબ્લેમો ઊભા થાય છે અને અવારનવાર જે ખર્ચાઓ કરવામાં આવતા હોય છે. તો કેમ કોઈ કન્સ્ટ્રક્શનના અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કે પગલાં લેવામાં આવતા નથી? બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા.